अंक सात दरेक वखते एकमना स्थाने होय तो अहीं चार अंकनी बनावानी छे एटले चार अंक माटे खाना चार आप्या छे। तो सात ए दरेक वखते एटले के संख्या मोटी बनावो त्यारे अने संख्या नानी बनावो त्यारे सात ए एकमना स्थानमां हशे। तो आपणे एकमना खानामां सात राखवाना छे। हवे एकमना खानामां सात राख्या पछी सौथी मोटी संख्या बनावानी। सौथी मोटी संख्यामां सौथी मोटो अंक कयो छे? आपणे एक पहला तो एक थी नौ में सौथी मोटो अंक कयो? तो के नौ। तो नौ ए सौथी मोटो छे एटले एने सौथी पहला राखवो जोईए। पछी एने उतरता क्रम में लखी देवानुं। नौ आठ अहींया सात आवी गया छे एटले अहींया सात लखी शकाय नहीं। तो सात ने पछी शुं आवे? नौ आठ सात अने छ। तो कई सात अहींया छे तो अहींया शुं लखवुं पड़े? छ। तो आ थई गई मोटी संख्या। एवी ज रीते सौथी नानी बनावी होय त्यारे शुं करवानुं? तो छेल्ला खानामां तो सात लखेला छे એકમના। હવે અહીંયા નાની બનાવવાની છે તો સૌથી નાનો અંક કયો? તો કે એક। તો એક એકને આગળ લખવો પડે। એક પછીનો નાનો અંક તો કે આપણે બે કહીએ બરાબર, પરંતુ અહીંયા બે લખીએ તો આપણે અહીંયા ત્રણ લખીએ તો એ સંખ્યા બહુ મોટી બની જાય। પરંતુ અહીંયા શૂન્યનું સ્થાન રાખીએ સોના સ્થાનમાં તો એ સંખ્યા નાની બને છે, એટલે કે એક શૂન્ય બે અને સાત। તો 1027 એ સૌથી નાની સંખ્યા બની એકમના સ્થાનમાં સાત રાખ્યો માટે। અહીંયા જુઓ, તમને એવું લખીને આપ્યું છે કે સંખ્યા શૂન્યથી શરૂ થતી નથી। કેમ? તો અહીંયા સંખ્યા શૂન્યથી શરૂ થતી નથી એનું કારણ શું? કે તમે જો સંખ્યા શૂન્યથી શરૂ કરો એટલે કે એકમના ખાનામાં, આ બાજુ હજારના ખાનામાં તમે સૌથી પહેલાં ખાનામાં શૂન્ય લખો તો પાછળની સંખ્યા એ ફક્ત ત્રણ જ અંકની સંખ્યા બને, માટે એ શૂન્યથી શરૂઆત કરાય નહીં। ચાર અંકની સંખ્યા બનાવવી હોય તો આ પહેલો અંક એ એક એકથી શરૂઆત થાય, શૂન્યની શરૂઆત થાય નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના જેવા અહીંયા ઉદાહરણ જોઈએ બરાબર। અહીંયા પહેલું હતું કે અંક સાત દરેક વખતે એકમના સ્થાને હોય એવી મોટી સંખ્યા અને નાની સંખ્યા। તો એકમનું સ્થાન એટલે પાછળથી જોઈએ તો એકમ, દશક, સો અને હજાર એકમનું સ્થાન અહીંયા છે। તો દરેક વખતે એકમના સ્થાનમાં સાત હોય તો આપણે બંનેમાં નાની સંખ્યામાં અને મોટી સંખ્યામાં એકમના ખાનામાં સાત લખી દીધા। હવે મોટી સંખ્યા બનાવવાની છે, માટે મોટી સંખ્યા બનાવવાની તો સૌથી મોટો અંક એ આગળ લખી દેવાનો। તો સૌથી મોટો અંક કયો? તો કે નવ બરાબર। નવ પછી નવથી નાનું કોણ? તો કે નવથી નાના આઠ। હવે આઠથી નાનું કોણ? સાત। તો સાત તો આવી ગયા છે, તો સાતથી નાનું કોણ? તો કે છ। તો અહીંયા છ લખવાના, તો બની ગયું 9867। તો આ થઈ ગઈ મોટી સંખ્યા। હવે નાની સંખ્યા માટે જોઈએ તો મેં આગળ કીધું એમ જ શૂન્યથી શરૂઆત થાય નહીં, શૂન્ય અહીંયા લખીએ તો અંક સંખ્યા એ ત્રણ અંકની બને છે, માટે આપણે અહીંયા ચાર અંકની બનાવવાની છે। તો અહીંયા સૌથી નાની સંખ્યા બનાવવા માટે શું લખવાનું? એક। એક પછી શું લખવું? શૂન્ય। શૂન્ય પછી શું આવે? અહીંયા ચડતો ક્રમ લેવાનો છે, અહીંયા ઉતરતો ક્રમ હતો અહીંયા ચડતો ક્રમ। તો એક શૂન્ય લખ્યું, એક પછી શું આવે? તો અહીંયા બે। તો આ થઈ ગઈ સૌથી નાની સંખ્યા।
ध्यान राखो, अहीं तमे एक लखो तो ए नानी बने, परंतु एक बे वखत आवे माटे चाले नहीं। अहीं आपणने चारे अंक अलग अलग लेवाना कहेला छे। हवे जुओ, अंक चार दरेक वखते दशकना स्थाने होय, एटले के एकम अने दशक, आ दशकना खानामां अंक चार लखेलो होय त्यारे सौथी मोटी संख्या बनावानी छे। तो शुं करवानुं? तो मोटी संख्यामां नौ सौथी मोटा, तो एने आगळ मूकवाना। हवे एने ઉતરતા ક્રમમાં લખવાનું, 9 થી 1 સુધી ઉતરતો ક્રમમાં જોઈએ તો 9 પછી શું આવે? 8, બરાબર? 8 પછી ઉતરતા ક્રમમાં શું આવે? તો કે 7। અહીંયા 4 તો લખેલા જ છે, તો કઈ સંખ્યા બની મોટી? 9847। એવી જ રીતે નાની સંખ્યા બનાવવા માટે શું લખવાનું? 1 પછી 0 અને 1 પછી શું આવે ચડતા ક્રમ માટે? 2। તો આ બની ગઈ નાની સંખ્યા। એવી જ રીતે અહીંયા સી નંબર છે, અંક 9 દરેક વખતે 100ના સ્થાનમાં, તો એકમ દશક અને 100, આ 100ના ખાનામાં 9 લખવાનું છે। એટલે કે મોટી સંખ્યા બનાવો ત્યારે પણ 9 100ના સ્થાનમાં રહેશે અને નાની સંખ્યા બનાવો ત્યારે પણ। તો હવે અહીંયા જોઈએ, આપણને 9 તો આવી ગયા છે, બરાબર? તો મોટા 9 લઈ શકાય નહીં, તો 9 સિવાયની બીજી કઈ સંખ્યા મોટી થઈ? 9 પછી કોણ આવે? 9 ની આગળ કયો અંક આવે? તો કે 8। તો 8 મોટા થઈ ગયા, તો 8 9, બરાબર? એટલે 9 અને 8 આવી ગયા, તો હવે અહીંયા શું આવે ઉતરતા ક્રમમાં? તો કે 7 અને અહીંયા 6, 8976। એવી જ રીતે નાની સંખ્યા બનાવવાની છે, તો નાની સંખ્યા માટે તો આપણને ખબર જ છે, તો અહીંયા શું લઈ દઉં? 1। અહીંયા 9 લખેલા છે, તો હવે શૂન્ય કયા સ્થાનમાં જશે? ત્રીજા નંબરમાં શૂન્ય લખી દેવાનું, અને 1 પછી અહીંયા 2। હવે અહીંયા કીધું છે અંક 1 દરેક વખતે 1000ના સ્થાનમાં, એટલે એકમ દશક 100 અને 1000, આ ખાનામાં 1 1 બંને વખતે 1 આગળ હશે। તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે શું કરવાનું? તો કે મોટો અંક, મોટો અંક કયો? 9। તો એ 9 થી ઉતરતા ક્રમમાં ચાલુ કરો, 9 8 7। હવે અહીંયા નાની બનાવવા માટે શું કરવાનું? તો કે ચડતો ક્રમ ચાલુ કરવાનો, 1 તો આવી ગયો છે, તો આપણે 1 ની આગળ શું મૂકી દેવાનું? 0। 0 પછી શું લખવાનું? 1 પછી 2 અને 3। તો થઈ ગઈ મોટી સંખ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આવી સંખ્યા તમે જાતે જ ઘરે બનાવતા શીખજો અને પ્રયત્ન કરજો। નમસ્તે। અહીંયા ચોથો નંબર છે, અંક 2 અને 3 લો, એટલે કે 2 અને 3 એ બે અંક લેવાના છે, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો। અંક 2 અને 3 લેવાના છે અને 4 અંકની સંખ્યા બનાવવાની છે, જેમાં બંને અંકો સરખી વાર આવે। 4 અંકની સંખ્યા બનાવવાની છે અને 2 અંક લેવાના છે, તો બંને અંક કેટલી વખત આવે? તો કે 2 2 વખત આવે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે, કઈ સંખ્યા સૌથી મોટી છે અને કઈ સંખ્યા સૌથી નાની છે? સૌ પ્રથમ તો આપણે જોઈએ, આપણે કયા કયા અંક લેવાના કીધા છે? 1 2 અને 1 3, 4 અંકની સંખ્યા બનાવવાની છે। તો આપણે 2 અને 3ને 2 2 વખત લઈએ તો 4 અંકની સંખ્યા બને, બંનેને સરખી વખત લેવાના કીધા છે। તો હું અહીંયા લઉં છું, તો લઉં કે 2 2 3 3, આ 4 અંકની સંખ્યા બની ગઈ 2233। એવી જ રીતે હું બીજી બનાવું, તો કે 2 વખત 3 હતા, એ 3 આગળ લેજો, 2ને પાછળ રાખું, તો કે 3322 થઈ। એવી જ રીતે હું બંનેનું સ્થાન પણ આડાવડી કરી શકું, એટલે કે 32 32 આવી રીતે પણ લખી શકું, તો કે 3232 થઈ। એના સિવાય હજી લખી શકાય, હા, તો કે 23 23 આવી રીતે પણ લખી શકું, એટલે કે 2323। હવે કોઈ રીતે લખી શકાય? તો કે કેટલી વખત લખ્યું આપણે? 1 2 3 4। આના સિવાય કઈ રીતે લખાય? તો કે કોઈ આવી રીતે પણ લખે, 3000 વચ્ચે 2 બગડા કરે અને પાછળ 1 તગડો, એટલે બંને 3 પણ 2 વખત આવે અને 2 પણ 2 વખત, 3223 થઈ। જેમ તગડા આગળ પાછળ રાખે એમ બગડા પણ આગળ પાછળ રાખી શકાય, તો 2323
32। तो जुओ आपणे केटली संख्या बनावी शक्या, तो के 1 2 3 4 5 अने कुल 6 संख्या बनावी शक्या। तो आ संख्यामांथी सौथी मोटी संख्या कई अने सौथी नानी संख्या कई? मोटी संख्या माटे आपणे सौथी पहेला 1000 स्थान जोईशुं। 1000 ना स्थान में जे मोटी होय 1000 अने 100 नुं स्थान, तो ये बन्ने में जे मोटू होय एना पछी 1000 100 दशक अने एकम नुं स्थान जोवानुं। चलो तो आमां कई संख्या मोटी छे? तो जो आमां तो बन्ने बे बे छे एटले नानी छे, आमां बे वखत 3 छे एटले मोटा छे, आमां 3 अने 2 એટલે 33 કરતા 32 નાના છે એટલે તો આવશે જ નહીં, તો 23 પણ નાના છે, 32 નાના છે અને 23 નાના, તો સૌથી મોટી કઈ થઈ? સૌથી મોટી સંખ્યા ત્રણ હજાર 322 થઈ, અને સૌથી નાની સંખ્યા કઈ થઈ? સૌથી નાની સંખ્યા તો અહીંયા જુઓ, અહીંયા 22, 33, 32, 23, તો 23 કરતા 22 નાના છે, 23 મોટા છે, 32 પણ મોટા છે અને 23 પણ મોટા છે, તો કોણ નાનું થયું? તો કે 22 વાળી સંખ્યા નાની થઈ, એટલે કે 2233 એ સૌથી નાની સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ આખો પ્રયત્ન કરો, ફરીથી ગણિતની નોટમાં લખવાનો છે, આ પ્રયત્ન કરો, પેજ નંબર 3 પરનો ફરીથી ગણિતની નોટમાં લખવાનો રહેશે। નમસ્તે।